નવરાત્રિના પાવન પર્વ શરૂ થયો છે ત્યારે જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલા માંગનાથ મહાદેવ મંદિરમાં માતા હીરાગરીજીનો મઠ આવેલો છે અહીં નવરાત્રિના દિવસો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન માટે આવે છે વર્ષમાં એકમાત્ર નવરાત્રિના આઠ દિવસો દરમિયાન હીરાગીરી માતાજીનો મઠ દર્શનાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે કહેવાય છે કે માતાજી સત્સાદ મા જગદંબાનું સ્વરૂપ હોવાને કારણે પણ લોકો હિરાગર માતાજીના દર્શન કરીને નવરાત્રિમાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે છેલ્લા પચાસ વર્ષથી અહીંયા માંગના દાદાના મંદિરમાં પૂજા કરવા હું છું અને આ હિરાગરજી માતાજીના ચરણોમાં અમે વંદન કરીએ છીએ આ હિરાગરજી માતાજીનું મંદિર વર્ષમાં એક જ વાર નવ દિવસ માટે ખુલે છે માતાજી એક સાક્ષાત છે એમના અનેક પરચા છે પોતાનું દેવીય કાર્ય સિદ્ધ થયું છે એમ માનીને માતાજી એ અહીં માંગનાથ મહાદેવ મંદિરમાં ચૈતન્ય સમાધિ લીધી જે આજે પણ દી દે દીપ્યમાન અહીંયા બિરાજમાન છે અહીં અખંડ દીવા લોકો પ્રજ્વલિત કરે છે અને લોકોની મનોકામનાઓ સદમનોકામનાઓ બધી પૂર્ણ થાય છે મહાદેવની સેવા પૂજામાં સતત રથ રહેલા માંગા ભગતે હિરાગિરી માતાજીને અહીં મહાદેવની સેવા પૂજા માટે રાખ્યા હતા હિરાગિરી માતાજી માંગનાથ મહાદેવ મંદિરે આવતા પૂર્વે તેઓ ઉત્તર ભારતમાંથી અહીં આવ્યા હતા અને માંગનાથ પીપળી નજીક ગાયોની સેવામાં સતત જોવા મળતા હતા ત્યારે મહાદેવના ભક્ત માંગા ભગતે મા હિરાગરને માંગનાથ મહાદેવની સેવા પૂજાનું કામ સોંપ્યું અને ત્યારથી તેઓ માંગનાથ મહાદેવની સેવા પૂજામાં તેમનું જીવન અર્પણ કરી દીધું અને અહીં જ મા ગૌરીને સમાધિ પણ આપવામાં આવી છે નવરાત્રિના આ આઠ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો મા ગરીને દીવામાં તેલ અર્પણ કરીને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે કહેવાય છે કે એક વર્ષમાં માત્ર આઠ દિવસ આ મંદિર ખુલે છે જેથી માતાજીના પરચા અને તેમના દર્શન કરવાને લઈને પણ ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન આવતા હોય છે એટીવી વિભારત જૂનાગઢ